सूरत समस्त जय जलाराम सोसायटी द्वारा आयोजित प्राण प्रतिष्ठा महोत्सव जय जलाराम मंदिर सेवा समिति नवा गाम डिंडोली खाते योजायो छे। आजे भंडारा में हजारों की संख्या में लोग प्रसाद लीधो छे। सूरत शहर नवागाम डिंडोली और खरवासा सहित विस्तार में जलाराम बापानू मंदिर हमणा सुधी न हतू अने वर्षो पहला नवागाम डिंडोली खाते जय जलाराम सोसायटी बनावामां आवी हती। त्यारथी जलाराम बापाना मंदिर माटेनी आ जग्या अहीं उपस्थित हती। त्यारे समस्त जय जलाराम सोसायटीमां तमाम धर्मना लोको रहेशे अने जलाराम मंदिरनुं निर्माण माटे यथायोग्य सहभागी बनी आ जे हवे जलाराम बापाना मंदिरनुं भव्य निर्माण थई शक्युं छे। जलाराम बापाना मंदिरनी प्राण प्रतिष्ठा महोत्सवमां जय जलाराम मंदिर सेवा समिति नवागाम द्वारा प्राण प्रतिष्ठा महोत्सव उजवामां आव्यो हतो। आ महोत्सवमां मंदिर खाते भव्य भंडारानुं पण आयोजन करवामां आव्यु हतुं। आ तके स्थानिको अने राजकी सहित हजारोनी संख्यामां सेवकगणे पण भोजन प्रसादीनो भाग लीधो हतो। जो कि आ भव्य मंदिर निर्माणना मुख्यदाता लोहाणा समाजना अग्रणी शैलेषभाई कोटेचा सहित जलाराम सोसायटीना अनेक समाजना अग्रणीओ उमंग अने आस्थाभेर प्राण प्रतिष्ठा महोत्सवमां सहभागी थया हता। आ तके जय जलियाण पीरना नाद साथे आ कार्यक्रमनું સમાપન કરવામાં આવ્યું હતું। હું ડોક્ટર કે કે શર્મા જય જલારામ નગર સોસાયટી પ્લોટ નંબર 106 એના રહેવાસી હવે આ છે જય જલારામ નગર। હું આ 40 વર્ષથી અહીંયા રહું છું। હું જ્યારે 40 વર્ષ અહીંયા આવ્યો તે પહેલાંથી હું જલારામ બાપાનો ભક્ત હતો। એક મારો નિર્ણય મેં મારા મનમાં થયો વિચાર કે ભાઈ આ જય જલારામ નગરમાં મને પ્લોટ મળી ગયો, હું બાપાનો ભક્ત, તો મારો વિચાર થયો તો મેં ત્યાં જય જલારામ બાપા માટે મંદિર માટે કંઈ સંકલ્પ કર્યું કે ભાઈ મારે બનાવવું છે। તો મેં અહીંયા આવીને સોસાયટીના જે પ્લોટ જમીનમાં માલિક હતા એનો કોન્ટેક કર્યું। ત્યાર પછી મેં એમાં એટલે કે ભાઈ આ અમારે મંદિર બનાવવું છે, મંદિરે માટે 30 વર્ષ પહેલાં મેં આ પ્લોટિંગ માટે જમીન માલિક છે જમીન લીધી, પ્લોટ નંબર 77। આ જલારામ બાપાનું મંદિર માંડ્યું એનો નંબર છે 77। હવે એ મંદિરમાં મેં તૈયારી કરાવી, અમે આયોજન કર્યું, અમારી સોસાયટી જલારામ નગરના બધા રહીશો, બધા પ્લોટ હોલ્ડરો, મારા મિત્રો ને મેં વાત કરી, મિટિંગ રાખી, તેમાં બધો સાથ સહકાર મને મળ્યું કે ભાઈ આમાં આમાં મંદિરનું આયોજન અમારે કરીએ એવું કરવાનું છે। ત્યાર પછી અમને બધી સંકટો પડ્યા, કોરોના થયો એમાં અમે અટવાઈ ગયા, પછી અમારા છોકરાઓ જે ગણેશભાઈ હરીશભાઈ જેનું નામ છે હરીશભાઈ એવા મારો છોકરો મયંક શર્મા એ બંનેનું મેં એને કીધું કે પપ્પા શું કરવાનું છે, એટલે બેટા તમે એક આયોજન કરો, ગમે તેમ કરીને મંદિર બાંધવું છે। તો એ લોકો ત્યાં ત્યાં કાં કાં ગયા બહુ દોડ્યા, પછી એમનો કોન્ટેક આપણે ન્યૂ ચેનલ શૈલેષભાઈ કુટેચા એમનો સંપર્ક કોન્ટેક થઈ ગયો। મારું નામ ભરત આલગોતર છે, અમે આ જલારામ નગર સોસાયટીના રહેવાસી છીએ। અમારા વિસ્તારમાં આવેલ જલારામ નગરમાં આ જલારામ બાપાના મંદિર માટે એક પ્લોટનું ફાળવણી કરવામાં આવેલી હતી, તેમ પ્લોટમાં જલારામ બાપાના મંદિરની બાંધકામ અને પ્રતિષ્ઠા કરવા બાંધકામની વ્યવસ્થા કરેલી હતી અને આજે જલારામ બાપાના મંદિરનું બાંધકામ પૂર્ણ થતાં અમે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ભંડારાનું જે આયોજન કરેલું હતું તે પણ આજે પૂર્ણ થાય છે અને આ જલારામ બાપાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અને આ ભંડારાની પ્રસાદી લેવા માટે ઓછામાં ઓછી 2-3 હજાર પબ્લિકે પ્રસાદનો લાભ લીધો છે અને અમારા જલારામ નગરના તમામ સમાજના લોકો મળીને આ મંદિરના કામના પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં હોશે હોશે ફાળો આપ્યો છે અને દરેક વ્યક્તિએ પોતાની યથાશક્તિ પ્રમાણે આમાં દાન આપેલું છે અને આ મંદિરના કાર્ય માટે શૈલેષભાઈ લુહાણા જે છે તેમણે એમ મહત્ત્વનો ફાળો આપેલો છે અને એમની દાનથી ને આનાથી આ કામ પૂર્ણ થયું છે। જય જલારામ। અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત।